गाने में संकोच होता है तो मन ही मन में, लेकिन गाए जरूर। आज टोटल प्रोग्राम फेसबुक पर लाइव आ गया है, ब्लूटूथ पर, यूट्यूब पर, Thank you.
Oh, God, I'm
Thank you.
I'm gonna make you mine.
Thank you.
Papu, Raghupuri Papu ye bahut anand karayo, Rundhna dada na karayo, paanch putro bahut sara karayo. અને બીજી વાત, કપુ સ્ટેજ પર આજે એટલા બધા કલાકારો છે, કદાચ મંગળવારની રાઈટ પણ આવી જાય ત્યાં સુધી ખૂટે એમ નથી. ભગવાન ભોળાનાથની એવી કૃપા છે. પધારેલા દરેક દર્શનાર્થી ભાઈ બહેનોનું શ્રી રૂંઢનાથ મહાદેવ મંદિર સંસ્થાન અહીંયા સ્વાગત કરે છે. મિત્રો, બધું ભૂલી અને એક દેવનો દેવ મહાદેવ એના આંગણે આપણે વધાયરા છીએ. ત્યારે અહીંયા જે કઈ કલાકારો પધાર્યા છે, જે ભગવાન ભોળાનાથના ચરણમાં પુષ્પો ચડાવવા એવા છે, એમાં રઘુપુરી બાપુએ ગરવા ગણપતિ ગજાનંદનું ભજન શરૂઆત કરી, ભગવાન ભોળેનાથનું પણ આહવાન કર્યું. એકવાર જોરદાર તાળીઓથી બાપુને વધાવીએ. રઘુપુરી બાપુ મારી પાછળ દિલીપભાઈ વરસાણી બેઠા છે. મારે સૌરાષ્ટ્ર નું નજરાણું નાની દીકરી અને અમારા મહારાજ પરિવાર માંથી આવે છે ઉર્વિશા બેન સતાસી, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી દેશો. આપણી વચ્ચે બાળ કલાકાર કુંજ કરીમ છે, કુંજ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી દેશું. અહીંયા અમારી સામે બે કલાકાર જે મહાન ધુરંધર કહેવાય, ભીખુભાઈ પટેલ રંગોળી હોટલવાળા, હરિભાઈ રાઠોડ, એ પણ અહીં પધાર્યા છે. ઓર્ગન પર અંજુકભાઈ એ હમણાં આવે છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી દો. તબલા પર મુકેશભાઈ સોલંકી, એમને જોરદાર તાળીઓથી વધાવી દો. બહુ 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 દિલથી અને દિલ ખુશ કરી ગયો વગાડે છે ભાઈ. એમને સંગત આપે છે ભાઈ સેતુભાઈ, એમને પણ તાળીઓથી વધાવી દો. અને એમની સાથે વધારો કરીને આપે છે ઢોલકમાં ભાઈ હિરેનભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી દો. આ અહીંથી જે કાંઈ બોલીએ અને તમારા કામ સુધી જેનો અવાજ પહોંચાડે છે એવો વર્ષો વર્ષનું અમારું નજરણ રઘુવીર સાવંતભાઈ અને એમનો પરિવાર, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી દઈએ. પેટ પર છે ભાઈ જયંતિભાઈ રાઠોડ અને મંદિરા પર અમારે સંગત આપી રહ્યા છે અમારા વર્ષો વર્ષના સાથી ભાઈ બલુભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી. મંદિરામાં બે સંગત આપે છે, ગમનભાઈ અને એક ભાઈ છે જીનાભાઈ, એમને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. વિડીયો શૂટિંગમાં મનોજભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને બીજું જે આ બંને યુટ્યુબ પર અત્યારે લાઈવ છે, યુટ્યુબ પર લાઈવ છે એવા જે વિડીયોગ્રાફી કરી રહ્યા છે કલ્પેશભાઈ અને તુષારભાઈ, કૃષ્ણા સાવંત વરાસાથી બધાયા છે, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. હવે મારી દ્રષ્ટિએ લગભગ બાકી, પણ આ બધાને ભેગા કરવા સાહેબ એ કામ બહુ અઘરું છે. અને ગાળનો ડબો ક્યાં હોય સાહેબ? આ બધાને જેને ભેગા કર્યા છે અને જેને ભગવાન ભોળાનાથ નું આંગણો બતાવ્યું છે એવા અમારા દીનુ બાપુ ને જોરદાર તાળીઓથી બતાવ્યું સાહેબ. બાપુ, એમાં એવું છે, નવડાએ આઠડાને ઝાપટ મારી, નવડો વધારેથી મોટો. જો આમાં બહુ તળપદી ગુજરાતી હશે ને એને સમજાય, બાકી એ ફોર એપલ ને બી ફોર બેટ વાળાને મારો બેન જાય. નવડાએ આઠડાને ઝાપટ મારી, થોડો અવાજ આવજો.
એટલે નવરો પડી ગયો, ઉભો થઈ ધૂળ ખખેડી અને આઠડાને પૂછ્યું, તે મને ઝાપટ શા મારી, કેમ મારી? એમ કે હું તારાથી મોટો છું, મોટાને અધિકાર હોય ઝાપટ મારવાનો. પછી કાંઈ વાક કાંઈ ગુનો કાંઈ નહીં કે હા, તો કે ઝાપટ મારી પાસે પૈડી થોડી દે, તો મારે શું કરવું? કે તું હાતળો ગોઈ, સાહેબ એને હાતળાને ગોઈ તો એને ઝાપટ મારી, હાતળો પડી ગયો. બગડાએ એકડો ગોઈતો, સાહેબ છેલ્લે એકડો ગોઈતો. એને પાછું વારી જોઈ બોલમોન કરી નીંડું પીડું, પેલું શૂન્ય છે ને એ ગોખલા બેઠું સાનું મન. મારે સહન કરી લેવું છે. એને શું કર્યું? એક વિચાર આવ્યો કે સાનું મનું બેઠું છે ને, મારું ભેગું લઈ લો. એને આગળ ન કર્યું, એકડા એની વાહે રાખ્યો અને બે ભેગા થઈ નવડા પાસે ગયા. બોલ હવે તારો વારો કે નહીં? એમ આ બધાને જેને ભેગા કર્યા છે સાહેબ, ભલે શૂન્ય છે પણ દસ થી વધારે છે. એવા દિનુ બાપુ ને આપણે જોડા દસ નામ માં છે, પણ હા દસ નામી દોસ્તો. એવી રીતે સાહેબ હમણાં આપણા નરેન્દ્રભાઈએ ચાર કે પાંચ આંકડામાં ભેગા કર્યા, એક તગડો લીધો, એક હાતળો લીધો, અને જેમ એમ એકડાએ મીંડું લીધું એ મોદી સાહેબ ત્યાંથી મીંડું ગોતી ગયા. સમજાય તો તાળી વાળ. તગડો હાતળો અને મીંડું બે ભેગા કર્યા અને 370 લઈ આવ્યા. આખું પાકિસ્તાન ઘૂમરે સીડું થાય, જેમ ઓલી બેહે કેમ ભૂરાઈ થાય, આવડત મો જ કરે, જ્યાં આવે કે ભૂતા નહીં જાય, જમણા પાછળ અરબસ્તાન માં જવાનો, ગાને પણ માં નથી. આ ફૂલખેણી માં દીવા હારી ડૂબી નીકળી ગયો સાહેબ. આખું પાકિસ્તાન ભૂરાય થયું. વાં જાય કટોરો લઈને, પણ કોઈ એનો હાથ જાલે નહીં છે. કારણ આને બધા મીંડા ના, બધા મીંડા ની કિંમત કીધી. અને સાહેબ કહેવા દો પાકિસ્તાન વાળાઓને, ભલે તમે બકરા ખાઓ, ઘેટા ખાઓ, ઈંડા ખાઓ, પણ અમારી ખીચડી કઢીયે તમે ન આવો. અમારી ખીચડી કઢીની તાકાત છે. ભલે તમે દારૂ પીઓ, વાઇન પીઓ, રમ પીઓ, સાહેબ લીંબુ શરબત હું કેવા ઇન્ડિયામાં આવીને જુઓ અમારા નરેન્દ્રભાઈ, આ લીંબુ શરબત ની તાકાત છે સાહેબ. આ દેશના આપણે સંતાનો છીએ. હમણાં આપણે 15 ઓગસ્ટ ઉજવી છે. વિશેષ મારે બહુ ગંભીરતામાં નથી જવું, પણ તે દેશ ઉપર આપણો સૈનિક, આપણો સિપાઈ બાપુ, સિપાઈ અને સંત આમાં કોઈ ફેરફાર નહીં થાય. સંત ને ભગવાન ઉગડા હોય, કોને પોતાનો ફોજી ડ્રેસ હોય છે સાહેબ. સંત સમાજ માટે ચિંતા કરતો હોય, આ એના દેશ માટે ચિંતા કરે. કોઈ ફરક નહીં, સમાજ અને સંત અને સિપાહીમાં કોઈ ફરક નહીં છે. કોને એને સમાજનો ત્યાગ કર્યો હોય છે સંતે, આ પણ એનો પરિવારનો ત્યાગ કરીને બોર્ડર ઉપર પોતાની ફરજ બજાવે છે. એ આપણા માટે એક સંત છે. જેટલી મર્યાદા, જેટલું સન્માન આપણે સંતને આપીએ સાહેબ, બજારમાં તમે નીકળતા હો, એટલે ગાડીમાં હો, ચાલતા હો, ગમે ત્યાં હો, રિક્ષામાં હો, એક સિપાઈ તમને સામો મળે, સમજી લેજો આપણા અહો ભાગે એક સંતના દર્શન થયા. આવું સ્વરૂપ જેનું છે સાહેબ. સંતની સમાધિ પૂજાય અને ઓની પણ સમાધિ સલામી આપીને પૂજાય સાહેબ. અને મને તો ત્યાં સુધી કહેવાનું મન થાય ભાઈ કે સંતની પાદુકા પૂજાય અને આ દેશમાં હવેથી સિપાઈના બૂટ પણ પૂજાતા હશે સાહેબ. એ પ્રદર્શનમાં હશે, જે સિપાઈએ પોતાની
પોતાની જાન કુરબાન કરી રહી છે. જેમ અત્યારે પેલા આપણા પુરાતત્વ વિભાગના જે અવશેષો રાખે છે એમ સિપાહીના બૂટ પણ સમાધિ પાસે પૂજાતા હશે સાહેબ. સંતની સંતને દંડવત હોય અને સિપાહીને સલામ હોય, આ અમારા દેશનો સિપાહી છે. આંધળો અને લંગડો બાપુ એને જાત્રા કરવાની ઈચ્છા થઈ. ખિસ્સામાં ધોમ કરેડા કે પૈસા નહીં અને વ્યવહાર એવો ખોટો કોઈ એને ઉછી ના દે નહીં. આંધળો અને લંગડો બાપુ હું તમારા સામું જ જોઈને બોલું છું. બોલો બોલો. અહીં પાછું કરેલું કરવી જ છે ગમે તે થઈ. તો એક એક કામ કરીએ. તારે પગ નથી મારે પગ છે, મારે આંખું નથી તારે આંખું છે, તું મારા ખંભા ઉપર બેસી જા અને આપણે જાત્રા કરીએ છીએ. વાત સાચી. અને જે આંધળો હતો એની ઉપર લગડો બેહી ગયો અને પોતે સિગ્નલ આપે એ પ્રમાણે લગડો આંધળો આવ્યો છે. જતા 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 ચાર પાંચ દિવસ થયા. એક દિવસ ભર બપોરે રોડ ઉપર એક વાડીનું ફર્સ્ટ ક્લાસ તમને કહું લીલી સંભાળી આવી. એને એમ થયું ઘડી કઈ રોકાય, કઈ ખાવા પીવાનું મળે તો ઠીક છે, બાકી તેને ખાવા નહીં નહોતું. એમાં ઘોડી જોઈ ગયા, ઘોડી અને આજુબાજુ નજર કરી ખાડું કોઈ છે નહીં. પેલા લંગડાને કે આપણે ઓલો લંગડાએ આંધળાને કીધું ક્યાંય ઘોડી બાંધી છે, હેલ નહીં કે કોઈ છે નહીં, છોડી જોઈ આજે. અને બે જણા બે જાય કે ખોટો ભારતારે ભોગવો, એના કરતા બે ઘોડી ઉપર ચડી યાત્રા કરીએ. એ ઘોડી છોડી નીકળી ગયા. પછી બે ચાર દિવસ ચાલ્યા. હવે આ ઘોડીને ખવડાવવું તો ખરા ને, ઘોડીની તાકાત પૂરી થઈ ગઈ, અમારી પાસે પૈસા તો હતા નહીં. એક કામ કરી, હવે આવેનું જે ગામ આવે ને ઘોડી બેસી ના, પછી જે પૈસા આવે ને એમાં આપણે દાતરા કરીએ. એટલે એક લીમડાની છાય નીચે ઘોડીને ઊભી રાખી આંધળાને કીધું લે આ ઘોડીની લગામ તું ઝાલી દે, હું ગામમાં જાઉં છું, ઘરા ગોતતો લંગડો ઘરા ગોતવા ગયો. લંગડાતો લંગડાતો બે ત્રણ કલાક પછી ઓલો તો જોર દોરી ડાલી બેઠો છે, એને ખાલી દોરી જ મગજમાં, ઘોડી ક્યાં છે ખબર નથી. એમાં એક ત્રીજો ભાઈ નીકળો, એ જોઈ ગયો કે હાડો છે આંધળો અને ઘોડી છે પછી ઘોડી લીધા જેવી છે. ખિસ્સામાંથી ચાકુ કાઢ્યું, દોરી સહેજ ઢીલી મૂકી અને વચ્ચેથી કાઢી. પેલા આંધળા પાસે દોરી તો હાથમાં જ, એને કે ઘોડી આપણી પાસે જ છે, ઓલો ઘોડી કાપી નોયો ગયો. થોડી વાર થઈ ઓલો ગામમાં જઈ ગયો તો લંગડો ઈ આવ્યો અને જોયું કે ઘોડી જ નથી. કે આપણે ઘોડી ક્યાં ગઈ ગયો કે આ કે ઘોડી નથી, ઘોડી તે વેચી નાખી કે હા મેં વેચી નાખી. પછી તો ઓલા ખોલાયું નહીં કે મેં વેચી નાખી, પણ કે હું ગ્રાહક લઈ આવ્યો છું ભલે ને મેં વેચી નાખી. આપણે જે ભાવે લીધી હતી એ ભાવે દઈ દીધી, આપણે કોઈ જાતનો નફો નુકસાન નથી સાહેબ. આપણે પણ ભાવો ભાવમાં જ આવ્યા છીએ, ભાવો ભાવમાં જ જવાના છીએ. ભગવાન ભોળાનાથના ચરણમાં આપણાથી થાય તો ભગવાન ભોળાનાથ નું ચરણ લઈ, એવી જ રીતે આપણે એક હાસ્ય નો દોર લઈ. અને ભાઈ આવે છે આપણા દિલીપભાઈ વરસાણી, દિલીપભાઈ ને વિનંતી કરું 10-15 મિનિટ આપણને થોડા હળવા મૂળ કરી મૂકે અને ત્યાર પછી આપણે ઉર્વી સાહેબ સતાસિયા, હજી ઘણા બધા કલાકારો છે, અમારા ભીખુભાઈ છે, હરી છે, હું હજી બાકી છું. ભાઈ વરસાણી જોરદાર તાળીઓથી બધાય.
આજે મહાદેવજીના શરણોમાં શ્રી રૂનાથ મહાદેવજીના શરણોમાં વંદન કરી, અહીંયા બાપુ છે એમના ચરણોમાં વંદન કરી અને બે ચાર વાત કરવાની. જયારે અહીંયા ખરેખર તો આમ તો કાલાવાલા કરવા માટે આવ્યા છે, અને આ શ્રાવણ મહિનાનો સોમવાર, દીકરીઓ નાની હોય ત્યારે કહેવાય છે કે 16 સોમવારના વ્રત કરે, સારો પતિ મળે એટલા માટે. અને ભાગવતજીમાં પણ યુધિષ્ઠિરે 16 સોમવારનું વ્રત કર્યું હતું યુદ્ધ જીતવા માટે, જીતાતા આવો મહાદેવ જેમને વચન એના આશીર્વાદ હોય એટલે આ વ્રત પણ 16 સોમવારનું ઘણા કરતા હોય છે. સાતુ માસના બાપુ આ પહેલો સોમવાર આવે અષાઢ મહિનાથી ત્યાં લઈને 16 સોમવારનું વ્રત બહુ ફળદાયી છે. અને આ દેવ એવો છે કે શક્તિ ભભૂત ને ખજાના કુબેર કાબરી, એક પાણી ને લોટો અને બે બીલી ના પત્ર ભગવાન મહાદેવ ને ચડાવો એટલે રાજી રાજી થઈ જાય. પણ હસી ખુશી ની બે ચાર વાત કરવી છે. અને સરસ મજાનો એક આ માથું ઓળવાના કાસકો છે એની અંદર શરણાઈ વગાડશું, એક દુહાથી શરૂઆત કરીશ અને પછી એકાદ બે હાસ્યની વાત કરીશ. કારણ કે અમારા ગામની અંદર કરિયાણાની દુકાનમાં હવારમાં શેઠ બેઠા હોય અને ભૂરો શરણાઈ વાળો શરણાઈ વગાડતો વગાડતો નીકળે, કોઈની ઘેરે જાય, કોઈની દુકાને જાય, ભૂરાને કોઈ રોકડા આપે, કોઈ અનાજ નું કરિયાણા નું વસ્તુ આપે, ભૂરાનું ગુજરાનામાં હાલે. સવારના પોરમાં શેઠ દુકાન ઉઘાડે, દીવાબત્તી કરે, એમાં ભૂરો શરણાઈ વાળો આવ્યો અને વજયસિંહ બાપુ બેઠા હતા અમારા ગામના દરબારી બેઠા હોય શેઠ ની દુકાને, વાહ ભૂરા વાહ, તારા સુર એટલે સુર કેવું પડે, ભૂરા એકાદું ભજન સંભળાવી દે અમે રાજી થઈ જાવું, તારે રાજી કરી દેવું, અને ભૂરા તારા સુર એટલે સુર કેવું પડે, ભૂરાએ ભજન વગાડ્યું રંગાઈ જાને રંગમાં ભૂરા અમને સંભળાવી દે, વાહ ભૂરા વાહ, તારા સુર એટલે સુર કેવું પડે, ભૂરાએ વગાડ્યું. હમણાં લગ્ન ગીત ના પ્રોગ્રામ નો હું ગયો તો એક ઢોલક વગાડતો હતો, ઢોલ ની બે બાજુ બે બહેનો ના ફોટા, એટલે મેં કીધું બે બાજુ બે બહેનો ના ફોટા, મેં કીધું આમ કેમ, લગ્ન ગીત નો કાર્યક્રમ હતો એટલે મને કે, મેં કીધું આ બે બહેનો ના ફોટા છે ઢોલ ની બે બાજુ, આ તારો કોઈ આદર્શ છે, આ સ્ત્રી આ કોઈ પ્રેરણા મૂર્તિ છે, મને કે એવું નથી દિલીપભાઈ, આ એક મારી વાઈફ છે, એક મારી સાસુ છે, આ તો મને હું ઘેર કઈ કઈ નથી શકતો એટલે અહીં ટીપી લઉં છું, એવો એ બોલો કે હેરાન થયો છે.
પણ જયારે હું તમને વાત કરું, હમણાં યાદ કરતા હતા આપણે મોદી સાહેબ ને ભાઈ વાત કરી, બરાબર. આપણે છે ને કોઈ અમે પક્ષ ના માણા નથી, કલાકાર તો બધી નાયક નો સમાજ નો કહેવાય, પણ અમુક સારી વાત જો સમાજ સુધી ન પહોંચાડીએ તો એ ખોટું કહેવાય. સરસ્વતી ના ઉપાસક છે, પણ મોદી સાહેબ જયારે મુખ્યમંત્રી હતા ત્યારે એને એક સૂત્ર આપ્યું હતું બાપુ, કે સૌનો સાથ સૌનો વિકાસ. ત્યાર પછી આનંદીબેન આવ્યા, એને સૂત્ર આપ્યું ગતિશીલ ગુજરાત. પછી હવે મને આ બહેનોને આપણે જોઈ ને અહીં આવતા દર્શન કરવા, સાસુ સાથે આવ્યા, બધી દીકરીઓને જોઈ ત્યારે એમ થાય કે સાસુ નો સાથ તો વહુ નો વિકાસ. માનસિક આઝાદી આપવાની વાત છે. અને આમ છે આમ થા, તમને કહો આ જિંદગી આ તમે જો આપણે ઓલી 14 ફેબ્રુઆરી હરિભાઈ વેલેન્ટાઇન ડે, વેલેન્ટાઇન ડે ના દિવસે ગુલાબ નું ફૂલ મૂક્યા. અને ઘણી વાર કે મારી પત્ની મારી જિંદગી, અરે બાપા એ તારો વાહો તૂટી ગયો, તને તારી કેરિયર ઉઠાવવા અને તારી પત્ની તારી જિંદગી. આ પણ આનંદ ની વાત છે. પણ સ્ત્રી છે ખરેખર શક્તિ નું સ્વરૂપ છે, એના પ્રતાપે આપણે બધા જીવીએ છીએ, પણ કોઈ ટીકા નથી. પણ વાત એ છે કે વેલેન્ટાઇન ડે ના દિવસે ફેસબુક માં ફોટો મૂકે, હા ગુલાબ નો ફોટો. બાકી હું તો એમ કહું બાપુ કે જિંદગી આખી તમારો પત્ની હોય કે કોઈ મિત્ર હોય, હાથ પકડીને એમ કે ને મુંજાતો ને હું બેઠો છું ને તારી સાથે, ત્યાર પછી ના બધા દિવસો જિંદગી આખી વેલેન્ટાઇન ડે સમજી લેવા. એવો એવો કોઈ મિત્ર મળી જાય, એવું કોઈ જીવન સાથી મળી જાય. બાકી તો આશ્ચર્યની વાત નહીં કીધું, ગમે ત્યાં દ્રષ્ટિ કરી એનાથી મળી જાય. સંજુભાઈ જેમ વાત કરી તો હું તે તળપદી ભાષામાં વરાસાની કાઠિયાવાડી જે લેંગ્વેજ, પણ અહીંયા તો બાપુના આ ક્યાં અમારું ગામ ક્યાં વતન, અને પણ બાપુના અને મહાદેવજીના આશીર્વાદ દેશે ક્યાંય કચ્છથી ક્યાં સૌરાષ્ટ્રથી ક્યાં ક્યાંથી અહીંયા લોકસંગીતના ઘરે ભેગા થયા. અમારો સરસ મજાનો આ રતન છે તેજદાન ગઢવી અહીં ઉપસ્થિત થયા છે, અને જોરદાર તાળીઓથી વધાવીએ. દેશ વિદેશમાં ગુજરાતી સમાજમાં જ્યાં 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 ગુજરાતી વસે છે ત્યાં અમારા પ્રોગ્રામ છે. સંતવાણીનો સરસ મજાનો આરાધક છે. હમણાં થોડાક દિવસ પહેલા હજી મહિનો નથી જો દુબઈ ગીતાબેન રબારી ને બધા ત્યાં પ્રોગ્રામ હતો એમનો કીર્તિદાન. આ લોકસંગીતનું ઘરેણું એને સાંભળવા લાવો છે, પણ અમને ઘણી સાંભળો કઠણ થાય ને, બરાબર. કારણ કે મને મારી ઘેરે કોઈ સાંભળતું નથી. મને એક વાર મારી વાઈફ કે તમે શાકભાજી લેવા પૈસા આપો, એટલે મેં કીધું હમણાં તો તને ગાંડી થોડા દિવસ પહેલા આપ્યા હતા, ને મન કે થોડા રબરની ઘોડે લાંબા થાય. એટલે મેં વળી એમ કીધું બાપુ, મેં કીધું તારે પૈસાની જરૂર નથી ગાંડી, તારે તો અકલની જરૂર છે. મને કે મારે તો તમારી પાસે જે હોય તે મગાય. સ્ત્રી છે ખરેખર મોબાઈલ ને ટેકનોલોજી નો યુગ આવી ગયો. અમારે ગામડામાં વાલજી ના 4G 3G એ લેવું, પણ ગામડા વાલજી સોમજી કેટલા દિવસ થી હતા, આ તો હવે આવી ગયું 4G. પણ અમારા ગામડાની અંદર બરોબર મોબાઈલ ને ટેકનોલોજી નો યુગ આવ્યો, એટલે કાકા વાલજી કાકા અમારા સૌરાષ્ટ્ર ના બરોબર એનો ફોન પકડી ગયો. એટલે દુકાનમાં રિપેર કરાવવા ગયા, દુકાન વાળો હાથમાં લઈને કે કાકા ફોન હું છે આમાં હું છું છે, તો પકડી ગયો છે ફોન. વાલજી કાકા એ ફોન આપ્યો, જોતો બગડી ગયો હાથમાં લઈને, કા તો કાકા એલજી નો દાદા એક લાફો મારો એક ઝાપટ મારી, કાકે એલજી નો ક્યાંથી આ વાલજી નો છે. અરે કાકા હું કંપની નું કહું છું કે પૈસા વાલજી આવે પણ એલજી નો ક્યાંથી. પણ હાસ્ય ગમે આ દ્રષ્ટિ કરીએ ત્યાંથી આપણે ગોતવા જાય માણસ નું કદાચ સદ્યો નીકળી જાય, નાનો ખાબોશું છે ધંધો નીકળી જાય. પણ ઘણી જગ્યાએ કાર્યક્રમ હોય, બરાબર. હમણાં એક જગ્યાએ અમારો કાર્યક્રમ હતો, એટલે અમે બધા કલાકાર મિત્રો, મેં કીધું 2-3 મહિના પહેલા કાર્યક્રમ હતો, એટલે અમે બધા મિત્રો મેં કીધું મારી ઘરે જમીએ ને પછી આપણે પ્રોગ્રામમાં જાવ. તો આ બધા મિત્રો કે સાદુ બનાવજો, મેં કીધું સાદુ શું, તો કે લીલી મેથી ની ભાજી ને બાજરાનો રોટલો મૂળાનું ગોળ પતિકા કર્યા કસુંબર મજા આવે. ઠંડી નો માહોલ હતો બાપુ, અમે જમવા બેઠા. હું સરથાણા વિસ્તારમાં રહું, જીબી નો પાવર આવે ને જાય, થોડીક વાર છે ને પાવર હોય ગયો. હું મૂળાનું પતિકું મોઢામાં નાખવા ગયો, મેં મારી વાઇફ ને કીધું આ મૂળો ચીકણો છે, મને કે હોય ને મૂળો ચીકણો હાણસી ખખડવાનો અવાજ આવ્યો, એટલે 2-3 પતિકા મૂળાના હું ભાજી ભાજર રોટલો મળ્યો ખાવા. 10 મિનિટ પછી જમવા બેઠી, મને કે મૂળો આ ચીકણો છે, મેં કીધું ત્યારે કેમ નહોતું માયનું, મને કે મૂળો અંધારામાં ખબર ન રહી, બાજુમાં રહી ગયો હતો અને મીણબત્તી સુધારાઈ ગઈ. એટલે આવી આવી વાત તો આશ્ચર્યની દ્રષ્ટિ કરી, ત્યાંથી આશ્ચર્યની વાત મળી જાય. પણ ભૂરો શરણે વાળો રોજ આવે, વાહ ભૂરા વાહ, તારા સુર એટલે સુર કેવું પડે ભૂરા. એકાદ વાર ભજન સંભળાવી દે, એકાદી ગઝલ સંભળાવી દે, અમે રાજી થઈ જાવ, તને રાજી કરી દેવું.
વાપુરા વા કે તારા સુરત ને સુર કેવું પડે શેઠ વા વા પેટ નો ભરાય એકાદી ગઝલ સંભળાવી દો બે કડી ગઝલ ની અમે રાજી થઈ જાઓ બાપુ રાજી થઈ જાય વાપુરા વા પુરાય સુરાય કો આપણે યાદ કરવા અહીં બધા ભેગા થયા છે ત્યારે સંતવાણીના ગોતર જઈશું પણ એકાદી જ વાત મારે કહીને પછી વાતને વિરામ આપી છે કારણ કે ઘણી વાર આપણને એમ થાય નામથી શું થાય તમે ઓમ નમઃ શિવાય ભજતા હો કે સ્વામિનારાયણ ભજતા હો રામ ભજતા હો કૃષ્ણ ભજતા હો પણ બાપુ આપણે એમ જોઈને એક દાખલો તમને આપી દો કે હરિ આ હળાળ કળિયુગ ની માલિકો અંદર તમે ક્યાંક કોઈ સરકારી ઓફિસમાં જઈને એમ કહો કે મારું નામ આપજે તારું કામ થઈ જાય આ મૃત્યુ લોકમાં જો માણસના નામથી કામ થતું હોય તો પરમાત્માના નામથી કામ થાય 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 અને ધામ મળે એટલા માટે આપણે ભજન કરવું તુલસીદાસજી એમ કીધું માનસમાં રામચરિતે માનસ માટે પ્રારબ્ધ પહેલે રહેશો બાદ મેં ભયો શરીર તુલસીદાસ મનવા તુલસીદાસ કે મનવા ચિંતા કાહે કરતું બદલે રઘુવીર એટલે દુનિયામાં કોઈ પણ દુઃખ દૂર કરવું હોય ને તો ઈશ્વરનું પરમાત્માનું જેને તમે માનતા હો એનું નામ એનું સ્મરણ કરો એટલે તમારું જે એ દુઃખ દૂર થઈ જાય એવું ઈશ્વર પરમાત્માનું જ્યારે નામ એનું આપણે સ્મરણ કરશું તો આ જે ભજન સંભળાતું હોય ને એની સાથે સાથે આપણે થોડું થોડું સ્મરણ કરતા જઈએ ને ભગવાનનું તોય સાર્થક છે એટલે વધુ સમય નહીં લેતા અહીં હા આપ સૌ જે ઉપસ્થિત છો અત્યારે વધુ ઘણા છે પણ આગળનો માહિતીનો દોર હું વિનંતી કરીશ નાનુભાઈ જાનકીને સંભાળવા માટે આપ સૌ મને શાંતિથી સાંભળ્યો બધા ખૂબ ખૂબ આભાર જિંદા રહા તો ફિર મિલુગા મર ગયા તો જન્નત ફિર મિલુગા જવાબ લોકો કો જરૂર હતો તો ધૂમ લેના ખબર મેરી દોસ્તી કે ના તો ફૂલ ચડા દેના જય હિન્દ જય ભારત વંદે માતરમ રક્ષા
મારે મારુતિ ભજન મંડળ એના સદસ્ય પધાર્યા છે, મંદિર સંસ્થાને એમનું સ્વાગત કરે છે. ભાઈ દીપકભાઈ ભટ્ટ બહુ જૂનો તબલાનો આરાધક, દૂધનાથ મહાદેવના આંગણામાં દર વર્ષે એક સોમવાર તેગદાનભાઈ સાથે પધારે છે. એમને પણ જોરદાર તાળીઓથી આપણે વધાવી દઈએ. વાત કરી હતી આ દેશના સેનાપતિ સિપાહી, હમણાં એક વર્ષ પહેલા આપણે કઈક સર્જિકલ સ્ટ્રાઇક કરી, અને હમણાં પાછી કઈ રીતે એર સ્ટ્રાઇક. સાહેબ એનું એક સર્વેક્ષણ કરવામાં આવ્યું કે કઈ રીતે શક્ય રહ્યું. મોદી સાહેબે ભાષણમાં એક ટોપિક મૂકી દીધું, આ રીતે શક્ય થયું. કોઈને સમજાણ હોય તો ઠીક છે. આ કળિયુગ ચાલે છે, ત્યાર પછીનો દ્વાપર યુગ અને ત્યાર પછીનો ત્રેતા યુગ. સાહેબ ત્રેતા યુગમાં અમારો હનુમાન સીધો ઉડીને લંકામાં સ્ટ્રાઇક કરી આવ્યો અને આખી લંકા હડકાવી દીધી. એવા એના ઉપરથી અમે શીખા સર્જિકલ સ્ટ્રાઇક. અને આમ મોદી સાહેબે એના ભાષણમાં કીધું, હવે પત્રકારે પ્રશ્ન કર્યો, મોદી સાહેબ આવું આવું તમને કેમ વિચારે? પાકિસ્તાન વાળા જમીન ઉપર તૈયાર કરી, અમે જય બજરંગ બલી કર્યું, ઉપરથી પૂજાય છે. આ નરેન્દ્ર મોદી સાહેબ આમાંથી તૈયાર થયું. હનુમાનજી મહારાજ સાહેબ આ દેશનો પ્રથમ સિપાહી છે. આ દેશની નારીનો જ્યારે એને રક્ષણ કરવું હતું, કઈ જોયું નહીં સાહેબ. અને વિચાર કરો બેણે, એને એને ધાર્યું હોત ને તો બધું માંગી લીધું હોત. અને ઓલો દેવાય તૈયાર હતો. અહીંયા બેન્જો પર છે ભાઈ હિરેનભાઈ દુધરેજિયા, અને બહુ જબરજસ્ત સંતવાણીનો બેન્જો વગાડે છે, જોરદાર તાળીઓથી વધાવી લઈએ. અને ઓર્ગન પર છે અંજુભાઈ, એમને પણ જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આ બધા રુદ્રનાથ મહાદેવના રમકડા છીએ. જ્યાં સુધી અમને ચાવી આપતો રહે ત્યાં સુધી રુદ્રનાથ મહાદેવના આ પટાંગણમાં આવતા રહે. હનુમાનજી મહારાજ એને હનુમાન ચાલીસામાં
તુલસીદાસજી મહારાજ એમ કે છે, શંકર સુવન નહીં, શંકર સ્વયં કેસરી નંદન તેજ પ્રતાપ સાહેબ શંકર ના સ્વરૂપે આવ્યો. એટલે માં પાર્વતીએ એને કીધું હનુમાન શંકરને કે ભાઈ હવે તમે હનુમાન સ્વરૂપ ધારણ કરો છો, મારે તમારી જોડે આવું. એટલે હનુમાનજીએ કીધું ભાઈ હું તો આ વખતે બ્રહ્મચર્ય વ્રત છે મારે, હું કઈ કોઈ ઘર પાડીને એવું નથી. તો કે ના ગમે તે કરો સાહેબ. પછી શંકર ભગવાને માં પાર્વતીને કીધું તમે મારી સંગે રહ્યો. પાર્વતી હનુમાનજીની પૂંછ છે ને સાહેબ, શિવજી નું પાર્વતી નું સ્વરૂપ છે. લંકા ને એને પૂછતી બાયરી, પાર્વતી એને શ્રાપ આપ્યો હતો બ્રાહ્મણ એના પિતા ને વિસર્વ બ્રાહ્મણ, કે તે મને મારા પતિએ મને એક બંગલો આપ્યો, એ બંગલો તું ન આપ્યો અને તે દક્ષિણામાં લઈ લીધો, જા એક વખત હું આને રાખ ન કરી નાખું તો હું સતી ને. તમે ચિત્ર જુઓ ને સાહેબ, એમ કહેવાય કે આપણી માના વાળ ખુલ્લા હતા અને આજુબાજુ ના દુશાસન, હું તો એને દુશાસનો કહેતા શરમાનું છું, આને ભૂસ કહેવાય, એનો છેડો ન મળે. એટલે જેના હાથમાં વાળ નો છેડો આવે એ ભૂસ ખેંચે તૂટી જાય ત્યાં સુધી પાછી મૂકીને વૈયા જાય. આ માં ભારતી ની એવી બધી ભૂસ હતી સાહેબ. અમુક સેનાપતિઓ ભગવાન ભોળાનાથ ને મોકલેલા સેનાપતિઓ સાહેબ, મોદી સાહેબ નો અત્યારે એટલો બધો ડંકો વાગે છે. મેં વોટ્સએપ માં એવું એક દ્રશ્ય જોયું, પેલો સ્વર્ગમાં ઇન્દ્ર ગભરાણો, કે આ એક ધરતી લોક નો એક નર નર ઇન્દ્ર છે, નર પૃથ્વી લોક માં નરરાજ ઇન્દ્ર છે, જેમ દેવરાજ ઇન્દ્ર છે એમ નરરાજ નરેન્દ્ર છે. મને શંકા છે આપણા સ્વર્ગ લોક નો આ સિંહાસન હડપ કરી જાય. બ્રહ્માએ વિચાર કર્યો કે ના વાત સાચી છે, ધ્યાન દેજો જરા, આમાં બહુ ટલી નહીં શકતો જ સમજ્યા નહીં મારો ભાઈ જાય, કે વાત સાચી છે. હાલો આપણે વિષ્ણુ પાસે જાય, બ્રહ્મા અને ઇન્દ્ર વિષ્ણુ પાસે જાય, કે બોલો કઈ કામકાજ, કે આ કામ એક જ છે કે ધરતી પર એક નરેન્દ્ર છે, કે તું ઇન્દ્ર છો નરેન્દ્ર છે, કે પણ આ શંકા છે કે આ દુનિયા ઇન્દ્ર ની ગાદી લઈ લે. વિષ્ણુ ભગવાન કે જરાય ડાઈ ના થતા નહીં, તમે કઈ આધા પાસા થતા નહીં, એ આપણા બાપ ના બાપ મોટા બાપુ જે મોકલેલો છે ભગવાન ભોળા એટલે બ્રહ્માજી એ કીધું કે ભગવાન ભોળાનાથ નો મોકલેલો છે, તમે કઈ આખા પાછા થતા નહીં, નકર આપણા મોટા બાપુ આપણને નહીં મૂકે. કોઈની તાકાત નથી અને આને એને પાછો પાડી શકે. આનામાં ઈશ્વરી શક્તિ છે અને ઈ જ આ કામ કરી શકે. સાહેબ, ઈ વાળમાંથી ટોલા કાઢી તેલ નાખી ધીરે ધીરે માલિશ કર્યો,
આ બીજ 1902 થી રોપણ હતા, આજકાલના નથી સાહેબ. એને વચન અને સોગંદ લીધા હતા જો આ લાંચો ઉપર ધ્વજ હું ફરકાવી. કેવી રમત રહી! હું કોઈ પક્ષ નો વિરોધી નથી, પણ જે દેશ માટે કામ કરે અમારો ફકીર, અમારો સૈનિક, જે દેશ માટે કામ કરે રાજકારણી અમારો સૈનિક. આ સિવાય બીજું કોઈ અમને રાજકારણ. પીડીપી સાથે એને ગઠબંધન કર્યું, આખી દુનિયાની એને પેલી લીધી કે જે આતંકવાદીઓનો સહયોગ કરે છે એની આરે તમે સરકાર બનાવી. કોઈ આને ઓળખી ના આવ્યું. ગવર્નરની સત્તા જોતી હતી એટલે એને પીડીપી સાથે સહયોગ કર્યો અને ખરડો પસાર કર્યો કે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં રાજ્યપાલ સત્તા સંભાળી શકે આકાશમાં, એટલે એને પીડીપી સાથે સહયોગ કર્યો. અને જેવો સહયોગ મળ્યો તરત ટેકો ખેંચી લીધો, રાષ્ટ્રપતિ શાસન નાખી દીધું, સીધી ચૂંટણી આવી ગઈ. અત્યારે એ રાજ્યની અંદર રાજ્યપાલ સત્તા કરી લે છે. આવી બુદ્ધિ જેનામાં આવી ગઈ છે ભગવાન ભોળાનાથ નો મોકલેલો છે. અને આપણે આપણે બેવી દુઆ કરીએ કે આ માણસ બહુ વર્ષ જીવે, ભલે ગમે પક્ષમાં હોય, અમારે પક્ષથી કોઈ લેવા દેવા નથી, બહુ વર્ષ જીવે અને દેશનું કલ્યાણ કરે એવા ભગવાન ભોળાનાથના કાલાવાલા કરવા માટે બેન ઉર્વિશા બેન સતાસિયાને વિનંતી કરો. અમારા સૌરાષ્ટ્ર નજરાણું છે સાહેબ, આવો બેન ઉર્વિશા બેન સતાસિયા નાની બાળ છે, જરા એને જોરદાર તાળીઓથી. જોરદાર કાર્ય વધારી 200 વર્ષથી આ ભાવ કર્યો.
આપેલ આ સેવા રૂપનાથ મહાદેવ નામ નામ આપે છે. ભૂખુ બાબા દેવભાઈ Oh,
ચંદ્રશેખર હે ત્રિપુરારી, દરોને કૃપા હવે
Thank you.
બેન પૂર્વી સાહેબ ભગવાન ભોળાનાથના ચરણમાં પ્રેમથી ચાર પુષ્પ ચઢાવ્યા, જોરદાર તાળીઓથી વધાવી દો ઉર્વી સાહેબ. મારા દીકરાના લગ્નમાં ડાયરો રાખ્યો હતો, શિયાળાની ઠંડી બહુ, આપણી ગણતરી હતી મહેમાન ખાઈને બધા ગયા છે, પણ એને ડાયરામાં બહુ મજા આવી. બધા ત્રણ વાગ્યા ડબલા ભાઈ મને પૂછવા આવ્યો, મને કે ડાયરો ચાલુ રાખો બંધ રાખો? એમ ચાલુ રાખવાનો છે. કેમ? મહેમાન હો છે, ગોદડા તો હજ છે, અહીંયા કલાકારો બહુ જાજા છે. સંતવાણી નું નજરાણું કહેવાય, કઈ રીતે ઈદાનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યાર પછી આપણે ભીખુભાઈ પટેલ રંગોલી વાળાને પણ સાંભળવાના છે. તો એક વાત નાની કરી અને તે ઈદાનભાઈને નીકળી રહ્યા છે. નાગદેવતા પંચમી તો બીજું આપણે કઈ યાદ ના કરીએ, પણ રામચંદ્ર ભેગા જે લક્ષ્મણજી છે ને સાહેબ, શેષાય અવતાર છે, શેષ નામ છે. આ વાત ઉપર આપણે આગળ ઉપર કરીશું જયારે મારો દોર આવશે. ત્યારે અત્યારે જોરદાર તાળીઓથી વધાવી દઈએ ભાઈ ભીખુભાઈ પટેલ ના રંગોળી. આ માણસ એવો ભાવથી ભજન બોલે છે, હું વિનંતી કરું એક ભજન ભાઈ ભીખુભાઈ પટેલ ને તાળીઓથી વધાવી દો. ભીખુભાઈ પટેલ ઉમિયા નાયક દિવસ ન્યા
Thank you.
Thank you.